હેલો ફ્રેન્ડ્સ, હું છું કૃતિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પરફેક્ટ માપ સાથેની ફૂલવડી બનાવીશું, અને જો તમે પહેલી વખત પણ બનાવશો તો પણ તમારી ફૂલવડી ખૂબ જ સરસ બનશે. તો આ રેસિપીને ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક આ રીતે બાઉલ લઈશું, તેની અંદર આપણે 1/4 કપ જેટલું દહીં એડ કરીશું. અને દહીં મેં અહીંયા ખાટું લીધું છે, અને 1/4 કપ જેટલી મેં ખાંડ લીધી છે. અહીંયા આપણે દહીં અને ખાંડ છે તે બંનેનું માપ સરખું જ રાખવાનું છે. અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ લીધા છે, જેને સાજીના ફૂલ પણ કહેવામાં આવે છે. સૌથી પહેલાં આપણે આ ત્રણ વસ્તુ છે તેને એક રસ થાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે ખાંડને દળીને પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે આ એકદમ એકરસ થઈ ગયું છે. ખાંડ અને લીંબુના ફૂલ છે એ સાથે ઓગળી ગયા છે, તો બસ આ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે લોટ એડ કરીશું. અહીંયા મેં ચણાનો કકરો લોટ લીધો છે, જે ફૂલવડી બનાવવા માટે સ્પેશિયલ આ રીતે ચણાનો કકરો લોટ વાપરવાનો. તમે આ લોટ ઘરે પણ દળી શકો છો, અથવા તો માર્કેટમાં ઇઝીલી આ લોટ છે એ મળી રહે છે. તો આ રીતે આપણે ચણાનો કકરો લોટ લેવાનો, જે આપણે મેઝરમેન્ટના કપથી 2 કપ ભરીને લઈશું. હવે આપણે અહીંયા 1/4 કપ જેટલો ચણાનો લોટ લઈશું, જે એકદમ ઝીણો ચણાનો લોટ હોય તે લેવાનો છે. તો તેને પણ આપણે એડ કરીશું. હવે 2 ટીસ્પૂન ભરીને મોટી સોજી લેવાની છે. અહીંયા 1 ટીસ્પૂન ભરીને આખા મરી લીધા છે. તમે મરીને દરદરા વાટીને પણ એડ કરી શકો છો. 1 ટીસ્પૂન વરિયાળી, 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું, અને 1 ટીસ્પૂન જેટલા આખા ધાણા એડ કરીશું. અહીં તમે ધાણા, વરિયાળી અને જે મરી છે એ ત્રણેય વસ્તુને દરદરું ક્રશ કરીને પણ એડ કરી શકો છો. હવે આપણે 1.5 ટીસ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા જે કાશ્મીરી લાલ મરચું પાવડર છે તેનાથી કલર સરસ આવશે, પણ તીખાસ બિલકુલ નહીં હોય. તો અહીં આપણે 1.5 ટીસ્પૂન જેટલું એડ કરવાનું. હવે અહીંયા આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. હવે 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું, અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને આનો લોટ બાંધતા જઈશું. અહીંયા મેં મેઝરમેન્ટના કપથી 1 કપ ભરીને પાણી લીધું છે. હું તમને લાસ્ટમાં જણાવીશ કે કેટલા પાણીનો ઉપયોગ મેં કર્યો છે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો, કારણ કે ચણાનો લોટ છે એ ઓછું પાણી ઉપયોગમાં લેતું હોય, કારણ કે જો તમે થોડુંક પણ પાણી વધારે એડ કરી લેશો તો લોટ છે એકદમ ઢીલો થઈ જશે. તો તમારે અહીંયા પાણી, જ્યારે આપણે લોટ બાંધીએ છીએ ત્યારે તમારે પાણી એડ કરવામાં ધ્યાન રાખવાનું. અને આ લોટ આપણે મીડિયમ કાઠો રાખીશું, બહુ વધારે ઢીલો કે બહુ વધારે કાઠો એ રીતે નથી રાખવાનો. અહીંયા આપણો જે ચણાનો કકરો લોટ છે એ પલળીને ફૂલી શકે તે રીતનું આપણે પાણી એડ કરવાનું છે અને લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં આ રીતે લોટને બાંધી લીધો છે. તમે જોઈ શકો છો કે આ લોટ છે એ આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતનો નહીં બંધાય, પણ આ રીતે ભેગો થઈ જાય બસ એટલો જ આપણે એને રાખવાનો છે. તો આ લોટ આપણે એકદમ પરફેક્ટ રેડી છે. અહીંયા મેં આ લોટ થોડો કાઠો રાખ્યો છે, ફક્ત લોટ જેટલો પલળે એટલું જ પાણી એડ કરીને મેં આ લોટ બાંધ્યો છે, અને પાણી 1/4 કપથી થોડુંક વધારે ઉપયોગમાં લીધું છે. તો હવે આ રીતે આપણે એને થેપી દઈશું અને ઉપરથી થોડુંક પાણી આ રીતે લગાવી દેવાનું. આ રીતે કરીને આને આપણે ઢાંકીને આપણે મૂકી રાખીશું, અને આપણે 1/2 કલાક માટે મૂકી રાખવાનું છે. તો 1/2 કલાકમાં આપણો લોટ છે એ ફૂલીને રેડી થઈ જશે. તો અહીંયા 30 મિનિટ થઈ ગઈ છે અને આપણો આ લોટ છે એ ફૂલીને સેટ થઈ ગયો છે. તો ફૂલ્યા પછી લોટ છે એ એકદમ વધારે કાઠો થઈ જશે. તો આપણે જે રીતે પ્રમાણમાં પાણી એડ કરીને એને ઢીલો લોટ તૈયાર કરવાનો છે, પણ પહેલાં આપણે સોડા એડ કરીશું. તો અહીંયા મેં જે ટાટાનો આપણે સોડા આવે છે એ સોડા બાયકાર્બન તે લીધો છે, 1/2 ટીસ્પૂન લીધું છે, અને 1/2 ટીસ્પૂનથી વધારે ના પડી જાય તેનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું. હવે આની ઉપર આપણે નવસેકું તેલ એડ કરીશું.
તો મેં અહીંયા 1/4 કપ જેટલું તેલ લીધું છે અને તેલને મેં નો શેકું ગરમ કરીને લીધું છે। તેલને તમારે વધારે પડતું ગરમ નહીં કરવાનું, નહીં તો ફૂલવડી છે તે કડક થઈ જશે। તો અહીંયા આપણે ફક્ત નો શેકું હોય એટલું તેલ ગરમ કરવાનું। હવે તેલને પણ એડ કરીશું। હવે આપણે બરાબર મિક્સ કરીશું, હાથથી મિક્સ કરી લઈશું। આ રીતે મસળીને મિક્સ કરી લેવાનું જેથી સોડા અને તેલ છે તે લોટની અંદર સારી રીતે મિક્સ થઈ જાય। આ રીતે મિક્સ કર્યા પછી આપણે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીશું અને આ લોટ છે એ ઢીલો કરીશું। જો તમે હાથથી જ વણીને ફૂલવડી તૈયાર કરવાનું હોય તો તમારે થોડું કાઠું રાખવાનું, પણ જો જારાથી તમે ફૂલવડી તૈયાર કરતા હોય તો તમારે એને ઢીલો રાખવાનું। અને આ રીતે કાઠું થઈ ગયા પછી તમે પાણી કેટલું એડ કરું તો તમને પરફેક્ટ માપનું ધ્યાનમાં રહેશે, નહીં તો જો તમે પહેલેથી લોટને ઢીલો કરી દીધો હશે તો ફૂલવડી છે તે બરાબર નહીં બને। તો આ રીતે એકવાર કાઠું થઈ ગયા પછી આપણે થોડું પાણી એડ કરવાનું છે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને લોટને ઢીલો કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એકદમ પરફેક્ટ છે। આ રીતે આપણે લોટને ઢીલો રાખવાનો છે। તો જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીને આપણે લોટને ઢીલો કરી લેવાનો। તો હવે આપણે ફૂલવડી તૈયાર કરીશું। જો તમારી પાસે જારો ના હોય તો હાથથી ફૂલવડી કઈ રીતે બનાવી હતી પણ હું તમને બતાવું છું। તો આ રીતે હાથમાં થોડુંક તેલ લગાવી દેવાનું અને પછી આ રીતે થોડુંક થોડુંક લોટ લઈશું અને આ રીતે રોલ તૈયાર કરી લેવાના। તો આ રીતે પણ તમે હાથેથી પણ ફૂલવડી તૈયાર કરી શકો છો, પણ જારાથી જે ફૂલવડી એ ફટાફટ બની જાય છે। તો જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાની હોય તો તમે જારાનો જ ઉપયોગ કરો। તો એ મેં પહેલેથી તેલને ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે ફૂલવડી બનાવવા માટે આ રીતે જારો લેવાનો છે। અહીંયા મારી પાસે ફૂલવડીને થોડોક નાના કાણાવાળો છે, આનાથી મોટા કાણાવાળો પણ જારો મળે છે અને આ જારો તમને કોઈ પણ વાસણવાળાની દુકાને અથવા તો તમને જે ઓનલાઈન પણ આ જારો છે એ મળી રહેશે। તો આપણે તેલ છે એ સારી રીતે ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું અને જારાને જે આ રીતે એના આંકડા હોય છે તેને આપણે કડાઈમાં ફીટ કરી લેવાના। તો આ રીતે આપણે જારાને પહેલાં સેટ કરી લેવાનું છે। સૌથી પહેલાં આપણે જારા ઉપર જે તેલ ગરમ છે તે લગાવી લઈશું જેથી લોટ છે એ વધારે પડતો ચોંટે નહીં। તો આ રીતે આપણે લગાવી દેવાનું અને હવે આપણે થોડુંક લોટ મૂકીશું। તો આ રીતે આપણે લોટના નાના લુવા તૈયાર કરી લેવાના અને મૂકીશું। હવે જે હથેળી છે ત્યાં પાણી લગાવીશું આપણે અને પાણીવાળો હાથ એ રીતે લગાવીને આપણે ફક્ત દબાવવાનું છે, ફક્ત પ્રેસ કરો એટલે નીચે ફૂલવડી પડશે અને ઘસવાનું નથી। તો તમે જોઈ શકો છો કે આ જ રીતે ફક્ત દબાવવાનું છે। આ રીતે ઉપર જે વધારાનો લોટ હોય એને સાઈડ પર કરીને આ રીતે ભેગું કરી લઈશું અને ફરીથી એને દબાવીને ફૂલવડી તૈયાર કરી લઈશું। હવે આ રીતે જારાને ઠપકારીને આપણે લઈ લઈશું। જારાને ઉપરથી ક્લીન કરી લેવાનું છે। આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ ફૂલવડીને તળવાની છે। ફૂલવડીને તળાતા થોડોક ટાઈમ લાગતો હોય છે તો એને 4 થી 5 મિનિટનો ટાઈમ લાગી જશે, પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ એને તળવાની જેથી અંદરથી પણ એ સરસ રીતે ચડી જાય અને એનો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે ફૂલવડીને તળીશું। ફૂલવડીને તળતી વખતે તમારે ફ્લેમનું ધ્યાન રાખવાનું છે અને આ રીતે ઊંચાઈ કરતી રહીને આપણે ફૂલવડીને તળી લેવાની। ક્યારે પણ ફૂલવડીને પડી રાખીને નહીં તળવાની, એને આ રીતે ઊંચા નીચે કરશું તો સરસ રીતે કલર આવશે, નહીં તો એકદમ ડાર્ક થઈ જશે। તો આપણી ફૂલવડી છે એ સારી રીતે તળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવ્યો છે। તો બસ આ જ પ્રમાણે આપણે જારાથી ફૂલવડી તૈયાર કરી લેવાની છે અને આપણે એક પ્લેટની અંદર લઈ લેશું। તો હવે આપણે જ્યારે ફરીથી ફૂલવડી તૈયાર કરીએ તો તેલ છે એ એકદમ ગરમ હોય, તો જો તમને વધારે તેલ ગરમ લાગતું હોય તો તમારે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને થોડુંક તેલ છે એ થોડુંક ઠંડુ પડે પછી તમારે ફરીથી ફૂલવડી તૈયાર કરવાની ગેસ ઓન કરીને। અને જો તમે એકદમ ગરમ તેલની અંદર ફૂલવડી એડ કરશો તો ફૂલવડી છે તે ઉપરથી તળાઈ જશે પણ અંદરથી કાચી રહેશે, તો તમારે એ વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું।
અને ફરીથી જ્યારે આપણે ઝારાનો ઉપયોગ કરીએ તો આ રીતે ઉપરથી થોડું ક્લીન કરી લેવાનું અને ફરીથી જ આપણે આ રીતે લોટ મૂકીશું અને હાથને થોડો પાણીવાળો કરી લઈશું અને ફરીથી આ રીતે પ્રેસ કરીને ફૂલવડી તૈયાર કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। હાથમાં જો લોટ વધારે પડતો ચોરતો હોય તો તમે થોડું પાણી લગાવીને પછી કરી શકો છો અને એકવાર આ રીતે જરાથી ફૂલવડીને આગી પાછી કરી લેવાની જેથી નીચેથી ચોટે નહીં। અને હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જે પહેલાં જે રીતે ફૂલવડીને તળી છે એ જ રીતે આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લઈશું। તો એ જ પ્રમાણે આપણે બધી જ ફૂલવડી રેડી કરી લઈશું। તો રેડી છે આપણી ખૂબ જ ટેસ્ટી એવી ફૂલવડી। આ ફૂલવડીની રેસિપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો। તમે જો પહેલી વાર પણ બનાવશો તો પણ તમારી ફૂલવડી એકદમ સરસ, ઉપરથી કડક અને ખાવામાં એકદમ પોચી બનશે। તો આ રેસિપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। આઈ હોપ તમને આજની આ રેસિપી પસંદ આવી હશે। મારી રેસિપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આવજો।